હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે મમ્મી તમને એકદમ નેચરલ તરબૂચનું આઈસ્ક્રીમ બનાવતા શીખવાડશે અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાહે. તો અહીંયા મમ્મીએ 2 કિલો જેટલું તરબૂચ લીધું છે. તો તરબૂચના આપણે 2 ફાડા કરી તેમાંથી બિયા કાઢી અને તેના નાના નાના ટુકડા કરી લેવા. તો 1 તરબૂચમાંથી 1/2 બાઉલ જેટલા ટુકડા થયા છે અને આ રીતે એકદમ નાના ટુકડા જ કરવાના. અને બધા જ બિયા કાઢી લીધા છે એટલે તેને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના. અને એરટાઈટ ડબ્બામાં ભરીને તેને 5-6 કલાક જેવું ફ્રીઝરમાં મૂકી દેવાનું. તો અહીંયા મમ્મીએ 1.5 લિટર જેટલું દૂધ લીધું છે. તો દૂધને આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દેવાનું અને ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજા બાઉલમાં થોડુંક દૂધ લીધું છે અને તેમાં 3 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર અને 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર. તો દૂધમાં તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને તેને થોડી વાર આપણે સાઈડમાં રહેવા દઈશું. અને જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું તે પણ થોડું ગરમ થઈ ગયું છે. તો દૂધની ક્વોન્ટિટી 1/2 થઈ જાય ને ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. અને દૂધમાં આ રીતે એક ઉભરો આવી જાય ને એટલે તેમાં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવી અને હાઈ ફ્લેમ પર તેને આપણે ચલાવતા રહેશું અને દૂધ 1/2 થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું 1/2 પણ થઈ ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે. તો હવે તેમાં જે આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે તેને ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. અને અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખી છે. તો હવે તેને આપણે 5-7 મિનિટ જેવું ઉકાળવાનું છે. તો 7-8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ આપણું એકદમ રબડી જેવું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તેને નાના વાસણમાં લઈ અને ફ્રીજમાં મૂકી દેવું. અને દૂધ ફ્રીજમાં મૂક્યા પછી પણ થોડું ઘટ થઈ જશે. તો દૂધને ફ્રીજમાં મૂક્યો તેને 4 કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ એકદમ રબડી જેવું ઘાટું થઈ ગયું છે. તો તરબૂચને મૂક્યું તેને 5-6 કલાક જેવો સમય થઈ ગયો છે અને તે સારી રીતે જામી ગયું છે. તો તેને આપણે આ રીતે સ્પૂનથી કાઢતું જવાનું અને મિક્સરની જારમાં નાખતું જવાનું. તો જેટલું તરબૂચ આપણે મિક્સરની જારમાં ઉમેર્યું છે ને તેની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો તેની એકદમ ફાઇન પેસ્ટ થઈ ગઈ છે. તો તમારે બધું જ તરબૂચ આ રીતે ક્રશ કરી લેવાનું. તો બધું જ તરબૂચ અહીંયા આપણું ક્રશ થઈને રેડી થઈ ગયું છે. તો જે રબડી જેવું દૂધ આપણે તૈયાર કર્યું છે ને તેને તરબૂચની પેસ્ટમાં ઉમેરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવું. અને મિક્સ થઈ જાય ને એટલે તેને એરટાઈટ ડબ્બામાં ભરીને ફરીથી ફ્રીજમાં મૂકી દેશું અને ફરીથી જામી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો અહીંયા મમ્મી આઈસ્ક્રીમને ઓવરનાઈટ રહેવા દીધું હતું તો સારી રીતે જામી ગયું છે. તો તેને આપણે મિક્સરની જારમાં ઉમેરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધું જ આઈસ્ક્રીમ આપણે ફરીથી એક વખત બ્લેન્ડ કરી લેવાનું છે. તો બધું જ આઈસ્ક્રીમ ફરીથી બ્લેન્ડ કરીને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે ફરીથી એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મૂકી દઈશું. અને જે થોડું આઈસ્ક્રીમ બચ્યું છે તેને આ ક્વોલિટીના મોલ્ડ છે તેમાં ભરી દઈશું. પછી ક્વોલિટી 1/2 જામી જાય પછી તેમાં સળી નાખી દેવી. તો 12 કલાક જેવું થઈ ગયું છે અને આઈસ્ક્રીમ પણ આપણું સરસ જામી ગયું છે. તો આઈસ્ક્રીમને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ક્વોલિટીને આપણે ડિમોલ્ડ કરી લઈશું. તો આ આપણું તરબૂચનું એકદમ નેચરલ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે કોઈ પણ કેમિકલ વગર. અને જો તમને આ મારો એકદમ યુનિક વોટરમેલન આઈસ્ક્રીમનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.